वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर छठु तरंग पहलू भगवान श्री हरि भडली गाम में पधारिया छे। भडली ना दरबार भाण खाचर दर्शन करवा आवे। भराड़ी मानस भगवान पासे आपे अने भगवान ने भाव थी आवकारे, प्रेम थी बोलावी, घणु सन्मान आप्यु। समझवा जेवी वात छे, अमेरिकानी आ सत्य घटना। अमेरिकानी सेनेट में कायदो पास करवानो हतो कि दुष्टो माटे, आतंकवादी माटे अमुक प्रकारनु टोर्चरिंग, अमुक प्रकारनी ने सजा, पनिशमेंट थवी ज जोईए। अने ते वखते अत्यारे एक्जेक्ट मने नाम याद नथी एटले बोलतो नथी, खाली नाम आ अमेरिकानी सत्य घटना। मानवतावादी आ देश में बे पक्ष हता। एक पक्षनु एवुं मानवुं हतुं के आपणे आवी के आटली हद सुधी क्रूरता माणस साथे न करवी जोईए। एक पक्ष एवो हतो, पण आटला क्रूर माणसो गमे त्यारे गमे तेने गमे तेवी रीते मारी नाखे, एनी साथे दया केम चाले? અને એ સમયમાં એક વ્યક્તિના એક જ શબ્દે અમેરિકા દેશની માનવતાને ફરી ઊભી કરી દીધી। એક માણસ, કદાચ ભૂલતો ન હો જીમી કાર્ટર જ હતા, પણ કદાચ ન ભૂલતો હો તો કોઈ બીજા હશે, પણ અમેરિકાના એક વ્યક્તિના મંતવ્ય હતું કે આપણે દરેક કાયદાની પાછળ સામેવાળો વ્યક્તિ કોણ છે, કેવો છે એ જોઈને કાયદો ન કરવો જોઈએ, આપણે કોણ છીએ, આપણે કેવા છીએ એ જોઈને કાયદો કરવો જોઈએ। દુષ્ટ સાથે દુષ્ટતા કરવી આ સજ્જનતા નથી। કાળા રંગ ઉપર કાળો રંગ કરવો એનાથી રંગ ધોળો નથી થતો। ભગવાન બુદ્ધનું વાક્ય હતું, ક્રોધનો જવાબ કરુણાથી આપો। ભડલીનો ભાણ ખાચર એટલો ભરાડી, એટલો માથા ભારે, એટલો ઉદંડ, એટલો ક્રૂર શાસક હતો, ઇતિહાસમાં ઘણી બધી એની વાતો છે। પણ ભગવાન શ્રીહરિએ પોતાનું ભગવાનપણું, પોતાની ઉદારતા, પોતાની દયાદૃષ્ટિ એના માટે પણ એક સરખી રીતે વહાવી। આકાશમાંથી વરસતો વરસાદ ક્યારેય પક્ષપાત નથી કરતો, આકાશમાં ઉગતો સૂરજ ક્યારેય પક્ષપાત નથી કરતો, એમ ભગવાન ક્યારેય પક્ષપાત નથી કરતા। પણ હા, સૂર્ય ઉગે અને ઘુવડને નથી દેખાતું, એ ઘુવડની આંખનો પ્રોબ્લેમ છે। આકાશમાંથી વરસાદ વરસે, જવાસો સુકાય છે, એ જવાસાનો પ્રોબ્લેમ છે, વરસાદનો નહીં। એમ ભગવાનની દયા કરતા પણ એક મોટું તત્વ છે। અનાદિ મુક્તરાજ નારાયણ મામા એમ કહેતા, ભગવાનની દયા તો સૂર્યના પ્રકાશ જેવી છે, પરંતુ એ કૃપાના પાત્ર બનવું એ અતિ મહત્વનું છે। ભગવાનની કૃપાના પાત્ર બનવું અતિ મહત્વનું છે,
સારંગપુરનું વચનામૃત 11મું. નારાયણ મામા કોટ કરતા, નારાયણ મામા વચનામૃત કહેતા, ભગવાનની કૃપાનો પાત્ર કોણ બને છે? આપણે ત્યાં શબ્દ છે કૃપા પાત્ર. તમે ને હું ભગવાનની કૃપાના સરખા અધિકારી છીએ, પણ કૃપાના પાત્ર સરખા નથી હોઈ શકતા. કોઈકનું પાત્ર દાદા 1 લિટરનું હોય તો દરિયામાંથી પાણી કેટલું લઈ શકે? 1 લિટર. કોઈનું 10 લિટરનું હોય તો દરિયામાંથી પાણી કેટલું લઈ શકે? 10 લિટર. સમુદ્ર અગાધ છે, અપાર છે, અનંત છે. જેની જેટલી કેપેસિટી એટલું એમાંથી લઈ શકે. ભગવાન શ્રીહરિએ કેવી મોટી દયા કરી. સાંભળો, ખૂબ સુંદર દરબારો બધા આવી ગયા, કીર્તન ગવરાવ્યા, દરબારો રાજી રાજી થઈ ગયા, બોલવા લાગ્યા. જ્યાં ભગવાન પ્રગટ હોય ત્યાં જ આવી કીર્તન ભક્તિ થાય. અને આમ પણ શાસ્ત્રમાં કહ્યું છે, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદભક્તઃ યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાન શ્રીહરિ હવે વાતની શરૂઆત કરે છે. સાંભળો, આવું જ્યારે દરબારો બોલ્યા ત્યારે તેમનો અતિશય ભાવ દેખીને શ્રીહરિ એમણે કહ્યું, દરબારો, આ સંસારમાં સાર શું છે અને અસાર શું છે તેના વિવેકની વાત કરવી છે. વિવેક અને અવિવેક આ બંનેની વાત તો બધા શાસ્ત્રોમાં લખી છે, તો હવે તમને સૌને હું પૂછું છું કે કેવા મનુષ્યને વિવેકી કહેવાય અને કેવા મનુષ્યને અવિવેકી કહેવાય. મારા પ્રશ્નનો ઉત્તર તમે સહુ કરો. અહીં બેઠેલા તમે સહુ બુદ્ધિમાન છો. બુદ્ધિશાળીની બુદ્ધિ કેવી છે તે તરત દેખાય આવશે. દાદા, જે પરબ્રહ્મ છે, સ સર્વજ્ઞ, યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદાશ્વતઃ, એ ભગવાન દરબારોને શું કહે છે? દરબારોની બુદ્ધિ કેવી હોય? હાંબેલા જેવી ધારદાર હોય. હાંબેલું સમજો ને તમે. આ દરેક વાતમાં શ્રીહરિનો વિવેક દેખાય છે. શું દેખાય છે? આ સાગરમાં ઘણી જગ્યાએ વાત આવી છે, એકવાર નહીં, અનેકવાર, અનેકવાર. કેટલી મીઠી વાત! આપણી વાત અમૃત જેવી હોય. વાત સાચી હોય, પણ વાત કરવાની રીત જો સાચી ન હોય ને તો સામેવાળા ઉપર સાચી અસર ન થાય. રાઈટ થિંગ એટ ધ રાઈટ ટાઈમ વિથ ધ રાઈટ પર્સન હેઝ ધ રાઈટ રિઝલ્ટ. વાત સાચી હોય, કહેવાની રીત સાચી હોય, સામેવાળાનું મૂડ જોઈને સાચી રીતે વાત કરવામાં આવી હોય તો જ એની સાચી અસર થાય. વાત સાચી જોઈએ, રીત પણ સાચી જોઈએ, કહેવાનો સમય પણ સાચો જોઈએ, ત્યારે એની સાચી અસર થાય. દરેક કથા સાંભળનારા ભક્તો આટલું યાદ રાખો. એટલા માટે એક મહાપુરુષ કહીને ગયા, સાચું કહેવું એના કરતાં સાચું જીવવું ને મહાન છે. મહારાજ નંદ સંતોને કહેતા, સંતો, તમારું વર્તન એ જ વાતો કરશે. આપણે શું કરવું છે? વર્તન દ્વારા કોઈને શીખવાડવું છે, ખાલી બોલીને વાત કરવી છે? શ્રીજી મહારાજે અને આ બધા દરબારો તો કેવા હતા, પણ મહારાજ જાણે છે, જો સીધી વાત હું શરૂ કરીશ ને તો આ વાત એટલી અસરકારક નહીં બને. શ્રીજી મહારાજનો આવો વિવેક સાંભળી ત્યારે તે સહુ દરબારો બોલ્યા, અમે કોઈ ગ્રંથને ભણ્યા કે વાંચ્યા કે સાંભળ્યા જ નથી મહારાજ. વાત તો સાચી ને, હવે સ્વીકારી લીધું એમણે પણ. હા, આપ તો બધા ગ્રંથોને ભણ્યા છો, અમે સહુ આપના મુખની વાત સાંભળવા ચાહીએ છીએ. અને મહારાજ, બીજું એવું છે, દેશ દેશમાં એક સરખી બુદ્ધિ નથી હોતી. દરેક જાતિમાં બુદ્ધિ પણ અનેક પ્રકારની હોય છે. શાસ્ત્રમાં જે કહ્યું હોય તે જ ખરું છે. માણસે કહેલી વાતનું કોઈ પ્રમાણ પણ હોતું નથી.
શાસ્ત્રની વાત છે સાચી હોય, અને અમે કોઈ શાસ્ત્રો સાંભળ્યા પણ નથી, ભણ્યા પણ નથી અને જાણતા પણ નથી. આપ શાસ્ત્રજ્ઞ છો, શાસ્ત્રને આપે બરાબર જાણ્યા છે, સાંભળ્યા છે, માટે આપ ઉત્તર કરો. હવે આ ઉત્તરમાં મીઠાસ કેવી હોય દાદા? હે, ભૂખ લાગી હોય અને પછી સૂકો રોટલો જમવા બેસો ને તો એ મીઠો લાગે, અને ગળા સુધી રોટલાને શાક ભર્યું હોય ને પછી સરસ મજાના ભજીયા બનાવે તો એ કેવા લાગે દાદા? ફિક્કા લાગે. ઘનશ્યામ દાદા અનુભવ કીધો, જો ના જામે દાદા, સાચી વાત છે ને. ગળા સુધી રોટલો શાક ભર્યું હોય, ડાળીએ ઘર ઘાલ્યું હોય, પછી શું થાય? ખાવામાં પણ સમય વિના ખાવામાં આવે મીઠાસ મરી જાય છે, બોલવામાં પણ સમય વિના બોલવામાં આવે તો મીઠાસ મરી જાય છે. ભગવાન સ્વામી નારાયણ એટલે પોતાના જીવન દ્વારા, પોતાની વાણી દ્વારા, પોતાના ઉપદેશ દ્વારા આપણને ઘણું બધું મહારાજ શીખવાડે છે. આ શાસ્ત્ર નથી, આપણા જીવન જીવવાનું મેન્યુઅલ છે. આ શાસ્ત્ર આપણા જીવન જીવવાની રીત આપણને શીખવાડે છે. સાગરમાં દાદા એટલી અદ્ભુત વાતો છે. આજે હું ઘણી બધી વાત વાંચતો હતો, કેટલું બધું મહારાજ વિવેક વિશે બોલ્યા છે. સાંભળો, મૂળીમાં શ્રીજી મહારાજ બેઠા હતા. દેવભક્તિ નામના એક હરિભક્તને ત્યાં રાજા રઘાભાઈ આવ્યા દર્શન કરવા માટે, અને મહારાજે વાત કરી, વિવેક છે ને એ સાચું નેત્ર છે, વિવેકરૂપી નેત્રથી જેવું કામ થાય છે એવું આ નેત્રથી નથી થતું, અને વિવેક વિનાનો માણસ તો આંધળો છે. વડતાલમાં શ્રીજી મહારાજે પોતાની સાથે રહેનારા સંતો અને ભક્તો એમાં પાર્ષદોને ખાસ ભલામણ કરી. એક સમજાવી દઉં, મને 2-3 વાર પ્રશ્ન પૂછ્યો છે, વિવેક એટલે શું? હરિભક્તોએ ફોનમાં પૂછ્યો છે. ઘણા શબ્દો આપણે બોલીએ પણ સમજવા ઘણા અઘરા હોય છે. સંસ્કૃતમાં વિવેક શબ્દ છે, એનો અર્થ થાય જ્ઞાન એટલે જાણવું, વિવેક એટલે સારી રીતે જાણવું. કેવી રીતે જાણવું દાદા? જ્ઞાન કરતાં પણ ઊંચી ભૂમિકા છે વિવેકની. હવે સારી રીતે શું જાણવું? જાણવાની તો હજારો લાખો કરોડો રીત છે. તો આપણે શ્રીજી મહારાજને જ પૂછીએ. હમણાં દરબારોએ શું કીધું? માણસ માણસને પૂછવા જશો તો મુંડે મુંડે મતિર ભીના, બધા અલગ અલગ વાતો કરશે. એના કરતાં શાસ્ત્રમાં જે લખ્યું હોય એ વાત શ્રેષ્ઠ કહેવાય. વચનામૃતમાં શ્રીજી મહારાજે શું વાત કરી? પ્રથમનું વચનામૃત 6, વિવેકી અવિવેકીનું. આવી વાત વચનામૃતમાં મહારાજે 6-7 જગ્યાએ કરી છે. સાંભળો, વિવેકી કોણ છે? આ સત્સંગમાં જે વિવેકી છે તે દિવસે દિવસે પોતાને વિશે અવગુણ દેખે છે, અને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે ગુણ દેખે છે. ભગવાન અને સાધુ હિતને અર્થે કઠણ વચન કહે તેને હિતકારી માને છે, દુઃખ નથી લગાડતો, તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટે પામે છે. જો વિવેકીના લક્ષણ વચનામૃતમાં કીધા. પહેલું લક્ષણ, પોતાને વિશે દોષ દેખે છે. બીજું લક્ષણ, સંતો ભક્તોના ગુણ જુએ છે. ત્રીજું લક્ષણ, સંત કે ભક્ત કે ભગવાન કઠણ વાત કરે તો પણ હિતકારી માને છે, દુઃખ નથી લગાડતા. મહારાજ કહે છે દિવસે દિવસે આગળ વધે છે. કોણ? જે વિવેકી હોય છે. એની સામે આ જ વચનામૃતમાં મહારાજ એમ કહે, જે અવિવેકી છે એ સંતો ભક્તોમાં દોષ પરઠે છે, વાતના કરનારનો અવગુણ લે છે, દિવસે દિવસે ઘટતો જાય છે, સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે, માટે ગુણનું માન તેનો ત્યાગ કરીને. શ્રીજી મહારાજના શબ્દો. અવગુણ આવવાનું કારણ કોણ છે? ગુણનું માન. કેનો ત્યાગ કરવાની વાત કરી મહારાજે? ગુણનું માન તેનો ત્યાગ કરીને, સુરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તેનો અવિવેક ટળે છે અને સત્સંગમાં મોટે પામે છે. લો, વિવેક કરોડો પ્રકારના છે. એમાં મોટામાં મોટો વિવેક, નંબર 1 વિવેક એટલે શું? સારી રીતે જાણવું. શું સારી રીતે જાણવું? પોતાની ભૂલ જાણવી એ મોટામાં મોટો વિવેક છે. આજનો માણસ ઊંટ જેવો બનતો જાય છે. આની ડોક વાકી, આની ચાંચ વાકી, આનું પૂંછડું વાકું,
આનું સિંગડું વાકું, આખી દુનિયાનું વાકું દેખાય છે, પોતાનું દેખાતું નથી. વચનામૃત જોનારો બધાને જુએ છે, પોતે પોતાને નથી જોતો. મૂરખમાં મૂરખ, ઘેલામાં ઘેલો, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની અને નીચમાં અતિશય નીચ. એક અંગ્રેજીના લેખકે, બહુ સરસ સાહિત્યકાર છે, મૂળ ભારતીય, બહુ સરસ એણે વાત લખી કે વિવેક સંસ્કૃતનો હોય કે વિવેક અંગ્રેજીનો હોય, અંગ્રેજીમાં વિવેક એટલે આપણે જાગીએ, આપણે જાગૃત બનીએ, જાગૃતિ એનું જ નામ વિવેક. મનુભાઈ પંચોળી ગુજરાતીના ખૂબ સારા લેખક, જેનું ઉપનામ હતું દર્શક. મનુભાઈ પંચોળી જેનું ઉપનામ હતું દર્શક, એણે મહાત્મા ગાંધીનો એક પ્રસંગ લખ્યો છે, બાપુની જાગૃતિ કેવી હતી. જાગતો માણસ હોય ને એ વિવેકી હોઈ શકે, ઊંઘતો માણસ હોય ને વિવેકી ન હોઈ શકે. મહારાજે શું કહ્યું? વિવેક છે નેત્ર છે. હવે વિવેક એટલે સારી રીતે જાણવું. નંબર બે, વિવેક એટલે પોતાના દોષ જોવા, બીજા બધાના ગુણ જોવા. પછી વિવેક દરેક જગ્યાએ જરૂર પડે. સંતો સાથે રહેવા જઈએ તો વિવેક જરૂર પડે, એ જુદો વિવેક હોય. મુક્તાનંદ સ્વામી કહે છે, વિવેક ચિંતામણી, સ્વામીનો ગ્રંથ છે, વિવેક એ ચિંતામણી છે. તમે ધારો તે બધું જ કરી શકો, પણ તમારી પાસે વિવેક હોય તો. ગુણાત્યાનંદ સ્વામી કહે, વિવેક દસમો નિધિ છે. આપણે ત્યાં નવ પ્રકારના ખજાના ગણાવ્યા, એ નવ ખજાના એકે ન હોય, પણ દસમો ખજાનો વિવેક હોય ને તો નવે નવ એના ઘરમાં આવી જાય છે. વિવેકને સ્વામીએ દસમો નિધિ કહ્યો. આપણા શાસ્ત્રોમાં એટલો બધો મહિમા છે વિવેકનો. શ્રીજી મહારાજે સંતો અને મહારાજ સાથે રહેવાની રીત કહી. શ્રીજી મહારાજના શબ્દો હરિચરિતામૃત સાગરના, મહારાજે કહ્યું, અમારી સાથે જે રહે છે તેણે કોઈ પણ પ્રકારની રીંસ રાખવી નહીં, અને હરિભક્તો સંતોને ડારો તો ક્યારેય દેવો નહીં. દરબારો હતા ને પેલે શસ્ત્રોધારી, એને મહારાજ ભલામણ કરે છે. કોઈકને કંઈક કહેવું હોય ને તો પણ હાથ જોડીને કહેવું. ઘણીવાર સંતો સાથે રહેનારા હરિભક્તો એટલો બધો અવિવેક કરી નાખતા હોય ને કે છાપ એની નહીં, છાપ સંતોની બગડે. તમે સાધુની સાથે રહો છો, તમારું જીવન કેવું હોય? સાધુ જેવું હોય. તમને શસ્ત્ર બંધાવ્યા છે, પણ તેનાથી કોઈને દબાવવા નહીં. સંત હરિજનોને લગારે દુખવશો તો દુઃખનો પાર નહીં આવે. તેની સન્મુખ અમે ક્યારેય જોઈશું નહીં, અને તમારું કરેલું તમે ભોગવશો. શ્રીજી મહારાજે ઘણું બધું કહ્યું છે, પણ મહારાજ એમ કહે છે, અમારી સાથે રહેવાનું છે, અમારા અંગરક્ષક તરીકે તમે રહેજો, આ શસ્ત્રો રાખજો. પણ આ શસ્ત્રો ગમે તે રીતે ગમે તેના ઉપર ઉપયોગ કરવા માટે નથી આપ્યા. અમારી સાથે રહેવાનું છે એનો અર્થ કે અમારી જેમ જ રહેવાનું છે, વિવેકથી, વિનમ્રતાથી. કથા સાંભળવાના વિવેક વિશે સાગરમાં મહારાજે સરસ વાત કરી. કથા કરવાનો પણ વિવેક અને કથા સાંભળવાનો પણ વિવેક. કથા કરનાર તો કેવું છે, દાદા શાસ્ત્રમાં જે વાત આવે મારે બધી કરવી પડે, આમાં કોઈક વાત એવી આવે મારા માટે પણ આવે, અને કોઈક વાત એવી આવે સીધે સીધી તમારા ઉપર પણ આવે. હા, આ તો કથા એટલે રેડીમેડ કપડાનો સ્ટોર. દાદા રેડીમેડ કપડાના સ્ટોરમાં કોઈ પણ માણસ જાય, એને બંધ બેસતું કપડું આવે કે ના આવે? એમ આ કથામાં ઘણી વાત તો એમ સીધે સીધી એવી અડી જાય કે આ વાત આજે આના માટે જ થઈ છે એવું લાગે કોકને. પણ આ શાસ્ત્ર છે, ખોયલું છે. ગુરુજીએ અમને સંતોને એક જ શિક્ષણ આપ્યું છે, કથા કરવા બેસીએ ત્યારે કોઈ પણ વ્યક્તિને ટાર્ગેટ કરીને, લક્ષ્ય કરીને ક્યારેય પણ વાત ન કરવી. રાગ દ્વેષથી બોલેલો એક પણ શબ્દ આ વ્યાસગાદીનો અપરાધ કરનારો છે. પણ હા, આમાં જે વાત આવતી હોય નિર્ભય થઈને કેવી જોઈએ, કોઈને પણ ના ગમે તો પણ કેવી જોઈએ. શ્રીજી મહારાજ કથા સાંભળવાનો પણ વિવેક શીખવાડે છે. જુઓ, સત્સંગના અપાર અંગ છે, તેમાંથી એક અંગને અનુસરતી વાત પાત્ર જોઈને કરવી. આ સંતોને કહ્યું, વાત કરનારાને.
કે જેનું જે અંગ હોય અંગને અનુરૂપ વાત કરવી, તેમાં કોઈ અંગનો છેદ ન થાય એવો વિચાર રાખવો. પાછી એ અંગની વાત કરીએ, કોઈને ભક્તિની વાત કરીએ, પછી ધર્મનો છેદ ઉડાડી દઈએ તો ખોટી વાત છે. કોઈને કીર્તનનો અંગ હોય ને આપણે કે કીર્તન ગાજો, એ જ જોરદાર, કથામાં શું માલ છે એમ ન કહેવાય દાદા. જો કથાનો છેદ ઉડાડ્યો તો વાત કરનારનો છેદ ઉડી ગયો. કેવી સરસ માર હવે મહારાજ સાંભળનારનો વિવેક કહે છે. અને વિચાર, સમય અને અંગ વિનાની વાત થાય ને એ સુખરૂપ હોવા છતાં પણ મરણ સમયે નૃત્ય કરે. નૃત્ય સારું કહેવાય ખરાબ કહેવાય? નૃત્ય તો સારું દાદા, પણ મરણના સમયે કોઈ માણસ મરતો હોય ત્યાં જઈને આપણે રાસ ચાલુ કરી દઈએ તો? મરણના સમયે નૃત્ય કરે અને વિવાહના સમયે કોઈ કૂટે એના જેવી વાત દુઃખરૂપ બને. કેટલી અદ્ભુત વાત કરી! કૂટવું ખરાબ નથી, પણ આ કૂટવાનો સમય નથી, કોઈના લગ્ન થઈ રહ્યા છે. નૃત્ય ખરાબ નથી, પણ અત્યારે કોઈ મરણ પથારીએ મરવા જઈ રહ્યો છે, અત્યારે નાચવાનું ન હોય. સમજ્યા દાદા? રામનું નામ સારામાં સારું છે, રામ બોલો ભાઈ રામ. કોઈના લગ્નમાં જઈને આપણે કહીએ રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, તો શું થાય? વધામણું થાય આપણું. રામનું નામ ખરાબ નથી, આ શબ્દ રૂઢિ થઈ ગયો. ક્યાં બોલવો? એટલે મેં તમને કહ્યું ને, વારંવાર કથામાં કહું છું, રાઇટ થિંગ એટ ધ રાઇટ ટાઈમ વિથ ધ રાઇટ પર્સન ઇઝ ધ રાઇટ ટીચર. વાત સાચી હોય ત્યાર પછી વાત કરવાની રીત સાચી હોય, ત્યાર પછી વાત કરવાનો સમય સાચો હોય, તો એની અસર પણ સાચી થાય થઈને થાય. તો શું કરવું? વાત કરતાં પહેલાં સમય જોઈને વાત કરવી, સંજોગ જોઈને વાત કરવી, સામેની વ્યક્તિ જોઈને વાત કરવી, અને વાત સાંભળવાની હોય ત્યારે પણ વિવેક રાખવો જોઈએ. પોતાના અંગને અનુરૂપ હોય, વચનામૃતમાં મહારાજે કહ્યું એ વાતનું ગ્રહણ કરવું, અંગને અનુરૂપ ન હોય તેમ માનવું એ વાત તો સાચી છે પણ બીજા ભક્તો માટેની છે. સાગરમાં મહારાજે એટલું બધું કહ્યું છે, જુઓ, વિવેક વિના જીવનને જીવન જ કહેવાય નહીં. વિવેક વિનાનો સ્વપચ હોય કે પછી વિપ્ર હોય, એ બંને સરખા છે. શું કીધું દાદા? ભગવાન સ્વામિનારાયણની વિવેક બુદ્ધિ અદ્ભુત હતી, અદ્ભુત. એકવાર ઉત્તર ગુજરાતમાં ડાંગરવા મહારાજ જમવા બેઠા, જમવાનો વિવેક. સંતોની પંક્તિમાં લાડુ પીરસ્યા, એમાં અચાનક કોઈક સંત ઊભા થયા. મહારાજે પૂછ્યું કોણ ઊભા થયા ભાઈ? ત્યારે ઊભા થયેલા સ્વામી બોલ્યા, મહારાજ હું આત્માનંદ સ્વામી. મહારાજ કે લે, ઊભા કેમ થઈ ગયા? શું આટલું તમને ખબર નથી? સંતોને ઠપકો આપ્યો. શું ઠપકો આપ્યો? કે ક્યારેક કોઈક પ્રસંગ હોય ત્યારે બધા જમતા હોય તે સમયે સાથે જમવું, સાથે ઊભા થવું, આ વિવેક છે. તમે ગૃહસ્થ આશ્રમમાં આ વિવેકને બહુ સારી રીતે પાળો છો, ખબર છે ને? સાથે જમવું એ વિવેક છે. મહાભારતમાં લખ્યું, પાંચ જણા આપણે ચાલતા હોઈએ ત્યારે બધા ઉતાવળથી ચાલતા હોય ત્યારે ધીરો ચાલે મૂરખ કહેવાય, ત્યારે ઉતાવળથી ચાલવું જોઈએ. અને પાંચ જણામાં ચાર જણા ધીરે ચાલતા, એક ઉતાવળથી આગળ આગળ ચાલતો હોય તો એને પણ મહાભારતમાં મૂરખ કીધો. ભગવાન વ્યાસે જે સો મૂર્ખા ગણ્યા ને, આ શબ્દ એટલા માટે વાપરું છું, વિવેક વિનાનો માણસ એ મૂઢ છે, મૂરખ છે. કારણ કે દુઃખ પામવાનો જ. વિવેક ભ્રષ્ટાનામ ભવતી વિનિપાત સતમુખ. વિવેક વિનાનો માણસ કેટલી વાર પતન પામશે એનો કોઈ નિર્ધાર નથી. વિવેક ભ્રષ્ટાનામ ભવતી વિનિપાત સતમુખ. વિવેક વિનાનો માણસ ડગલે ને પગલે, નવી ને નવી આપત્તિને દુઃખ પામવાનો. આ કથામાંથી વિવેક શીખીએ. પહેલો વિવેક, કોઈ પણ ઘટનામાં આપણી ભૂલ ઓળખતા શીખીએ. ત્યાર પછી બીજો વિવેક, કયો સમય, કયો સંજોગ, સામે કોણ વ્યક્તિ છે એ જોઈને એની સાથે વ્યવહાર કરીએ. શ્રીજી મહારાજ નાવા બેઠા. એટલે આ તમને વાત સંભળાવું છું, જીવનમાં કામ લાગે એવી વાતો છે. જેરામ બ્રહ્મચારી નવી તાંબાકુંડી લઈને આવ્યા. નવી તાંબાકુંડી જોઈને મહારાજે પૂછ્યું, બ્રહ્મચારી આવી સરસ મજાની ક્યાંથી લાવ્યા? કયા ભક્તે આપી?
ત્યારે બ્રહ્મચારીએ હાથ જોડીને વાત કરી, મહારાજ હમણાં બ્રહ્માનંદ સ્વામી કાનમમાં ફરવા ગયા હતા, ત્યારે એક હરિભક્ત સ્વામી પાસે આવ્યો, એ ગળગળો થયો કે સ્વામી ભગવાનનો જે ધર્માદો મારે કરવો જોઈએ, ધર્માદાનો ભાગ કાઢવો જોઈએ, એ પૈસા નથી એટલે હું કાઢી નથી શક્યો, મને દુઃખ થાય છે, એના બદલામાં સ્વામી આ નવી ત્રાંબા કુંડી છે ને એ હું આપું છું, તમે મહારાજ માટે લઈ જાઓ. બ્રહ્માનંદ સ્વામી ત્રાંબા કુંડી લાવ્યા અને આજે મને આપી, અને ખાસ કહ્યું હતું કે આવતીકાલે આ ત્રાંબા કુંડીમાં પાણી ગરમ કરી મહારાજને સ્નાન કરાવજો. બ્રહ્મચારીને એમ હતું કે શ્રીજી મહારાજ મારા ઉપર રાજી થશે, બ્રહ્માનંદ સ્વામી ઉપર રાજી થશે, ને પેલા હરિભગત ઉપર રાજી થશે. સવારના પોરમાં ભગવાન શરીરને ઘણું દુઃખ થયું. બ્રહ્મચારી, બોલાવો બ્રહ્માનંદ સ્વામીને. જે હરિભગત પાસે પૈસા છે નહીં, ધર્માદો કરી શકે એવી સ્થિતિ નથી, એ હરિભગત એક વાસણ આપે તો ઉલટાને એનું વાસણ લેવાનું ન હોય, એને ધીરજ આપવી જોઈએ, એને બળ આપવું જોઈએ કે હમણાં તમારી પાસે સગવડ નથી, ચિંતા ન કરો, જ્યારે સગવડ થાય ત્યારે આપણે મહારાજની આજ્ઞા છે માટે ભગવાનનો ભાગ કાઢવો જ જોઈએ, ભગવાન માટે કરવું જ જોઈએ, અત્યારે તકલીફ છે માટે ચિંતા ન કરો, એને બળ આપવું જોઈએ. કોઈ હરિભગત સત્સંગમાંથી પાછો પડે એવું અમારા સાધુથી થાય કેમ? શ્રીજી મહારાજે ઠપકો આપ્યો, સ્નાન ન કર્યું, આ ત્રાંબા કુંડી પાછી જે હરિભગતની હતી એને પહોંચાડી દો, એને બે બળની વાતો કરજો અને કહેજો કે મહારાજે આવું કહ્યું છે. કેવો મહારાજનો વિવેક! ઘનશ્યામ દાદા, શિવલાલભાઈ શેઠ હરિભગત થયા, સાગરની વાત. શિવલાલભાઈના પિતાજી ભગા દોશી ચુસ્ત જૈન હતા ને, જૈન હતા અને સત્સંગના મહાદ્વેષી. ઘરમાં બે ભાગ હતા, શિવલાલ ઉત્તરમાં, આ દક્ષિણમાં. એમાં શિવલાલ શેઠ શ્રીજી મહારાજ માટે રસોઈનું સીધું લઈને આવ્યા, ઘરે પૂછેલું નહીં. શ્રીજી મહારાજે ખૂબ મોટો ઠપકો આપ્યો, તમે તમારા ઘરમાં તિરાડ પાડીને અમારી સેવા કરો અમને ગમશે નહીં, તમે જાઓ, સીધું પાછું લઈ જાઓ. પિતાજીને પૂછ્યા વગર લાવ્યા, પિતાજી પાસે માફી માગજો. શ્રીજી મહારાજની કડવી દવા. સાગરમાં વાત વિસ્તારથી આવી હતી, સીધું પાછું આવ્યું, ટોપલાઓના ટોપલા, મહારાજ સંતો બધું સીધું બધા માટે લઈ ગયા હતા. એમના પિતા ભગા દોશીને શિવલાલભાઈ બધી જાણ કરી પિતાજીની માફી માગી, અમારા ભગવાને આવું કહ્યું છે. ભગા દોશીને એટલો મોટો ગુણ આવ્યો, એટલો મોટો ગુણ આવ્યો. સાગરની આખી વાત હું ટૂંકમાં તમને કરું છું. ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ એવો હતો, એક સત્સંગી પણ, એક નાનો હરિભક્ત પણ સત્સંગમાંથી પાછો પડે એવું આપણું વર્તન, વાણી કે વ્યવહાર ન જ હોવો જોઈએ. જીવનમાં વિવેક ખૂબ જરૂરી છે. મેં કહ્યું ને, વિવેક વિનાનો માણસ ડગલે ને પગલે દુઃખને પામે છે. શ્રીજી મહારાજને આજે આ દરબારોને કઈ વિશેષ વાત સમજાવી છે એટલે શ્રીજી મહારાજ દરબારોને વિવેકની વાત કરે છે. વિવેક એટલે શું દરબારો, કહો, અને અવિવેક એટલે શું? કોણ વિવેકી છે ને કોણ અવિવેકી છે? શું સાર છે ને શું અસાર છે? શું સત્ય છે ને શું અસત્ય છે? દરબારોએ હાથ જોડ્યા, હવે શ્રીજી મહારાજ વાતની શરૂઆત કરે છે. ત્યારે શ્રીહરિએ વિચારીને સહુ દરબારોને કહ્યું, દરબારની બુદ્ધિ હાંબેલા જેવી જાડી, અને વાત કેવી સમજાવી છે એને? ઝીણી. બુદ્ધિ જાડી અને વાત સમજાવી છે ઝીણી, એટલે બહુ વિચારીને સમજાવી પડે. દાદા મહારાજે કેવી સરસ આ નિત્યાનંદ સ્વામી આગળ મહારાજ વાત કરે, જુદી રીતે કરે, પણ ભડલી ગામના દરબારોની આગળ મહારાજ કહે છે, જે જાતિની વસ્તુ હોય અને જેમાં જેટલું દૈવત હોય તે જાતિની વસ્તુનું યોગ્ય મૂલ્ય આંકવું, કોઈ ઠામ કે વસ્તુ એક પૈસાની હોય તેના મૂલ્યમાં સોના મોહર તો ન જ આપી દેવાય, એ તો વિવેક કહેવાય, અને એક પૈસાની વસ્તુનું મૂલ્ય એક સોના મોહર આપી દે એ અવિવેક કહેવાય. દ્રષ્ટાંત આપ્યું, ન્યાયશાસ્ત્રનો સિદ્ધાંત છે, કોઈ પણ વસ્તુ સમજાવવા માટે દ્રષ્ટાંત જેવું શ્રેષ્ઠ કોઈ માધ્યમ નથી.
સિદ્ધાંતને સમજાવવા માટે દ્રષ્ટાંત સૌથી વધારે વધારે ઉપકારક બને છે. આ કાગળ છે દાદા, એ એક પૈસાનો હોય, એક પેનીનો હોય, અને એના માટે $1,00,000 આપી દે તો એને વિવેક કહેવાય કે અવિવેક કહેવાય? સમજી ગયા તમે? $1 વસ્તુ માટે $1 આપવો એ વિવેક છે, પણ $1 વસ્તુ માટે $1,00,000 આપવા એ અવિવેક છે. આટલું નાનું દ્રષ્ટાંત આપી શ્રીજી મહારાજ ઘણી મોટી એક વાત સમજાવવા માગે છે. દરબારો સાંભળો, એવી જ રીતે મારે વાત કરવી છે. આ મનુષ્યનો દેહ અમૂલ્ય મળ્યો છે, અમૂલ્ય એવો આ મનુષ્યનો દેહ, તેમાં રહીને વિષયના મોહમાં ભૂલા પડવું જોઈએ નહીં. જે જીવ દિવસે પણ ભૂલો પડે તો તે રાત્રિએ તો કેમ ઘરે પહોંચે? હે દાદા, ધોળા દિવસે ભૂલો પડી જતો એ રાત્રે પહોંચે? કેવું દ્રષ્ટાંત મહારાજ આપે છે! જાડી બુદ્ધિના દરબારો પણ આ ઝીણી વાત સમજી જાય કે નહીં? દિવસે ભૂલો પડી જાય દાદા, એ રાત્રે ઘરે પહોંચે? અને ત્યારની રાત આજના જેવી અંજવાળાવાળી નહોતી. એ જ રીતે દિવસ જેવું મનુષ્યનું તન એ ભગવાને આપણને આપ્યું છે, અને જો આ તન મળ્યા પછી જો ભૂલો પડી જાય, દિવસ જેવું આ મનુષ્યનું શરીર, દિવસે ભૂલો પડી રાત્રે ઘરે કેમ પહોંચે? એમ દિવસ જેવું આ મનુષ્યનું શરીર મળ્યું, અને જો આપણે ભૂલા પડી જશું, વિષય ભોગમાં ફસાઈ જશું, તો પછી આ મનુષ્ય સિવાયની જે 84 લાખ યોની છે તો કેવી છે? રાત્રિ જેવી છે. એ રાત્રિ જેવી યોનિઓમાં ભટકતો ભટકતો જીવ ક્યારે મોક્ષને પામશે? કેવી જોરદાર વાત હે! મનુષ્ય તન હે દેવ સ્વરૂપા, છૂટ ગયે સો પરે ભવ કોપા, પીછે કશુ ઉપાય ન હોવે, નિજ ઉર મેવે ચરિકે જોવે. મનુષ્ય તન હે દેવ સ્વરૂપા. આપણા અધ્યાત્મ શાસ્ત્રની એક સરસ મજાની વાર્તા છે. એક માણસ આંધળો હતો, કંઈ કામ પ્રસંગે એક ગામથી બીજા ગામમાં ગયો, બીજા ગામથી પાછો પોતાના ગામમાં આવતો હતો. સાંભળજો, આંધળો હતો, એકલો હતો, પોતાના ગામમાં આવતો હતો, એમાં રસ્તામાં મોટું જંગલ આવ્યું, જંગલમાં ભૂલો પડી ગયો, અંધારું થવા લાગ્યું, હિંસક પ્રાણીઓનો અવાજ સંભળાવા લાગ્યો. એક બાજુ થાક, બીજી બાજુ ભૂખ, ત્રીજી બાજુ ભય, ચારેય બાજુથી ઘેરાયો. હા, એક તો આંધળો, એમાં પાછો એકલો, એમાં પાછો જંગલમાં અટવાયો, અને એમાં પાછું અંધારું થયું. કેટલું દુઃખ દાદા! હિંસક પ્રાણીઓના અવાજ સંભળાવા લાગ્યા, બૂમો પાડવા લાગ્યો, બચાવો મને, કોઈ બચાવો, કોઈ મને બચાવો. એમાં કોઈક દયાળુ સજ્જન, આંધળો આ ગામથી આ ગામ જતો હતો, આ સજ્જન આ ગામથી આ ગામ જતા હશે, એણે અવાજ સાંભળ્યો, એને દયા આવી ગઈ, પેલા માણસને શોધી એનો હાથ કાંડું પકડી કીધું, ભાઈ મારે તો સામે ગામ પહોંચવું છે, અંધારું થઈ ગયું છે, રાત્રે પહેલાં પહોંચી જાઓ, આ બિહામણું જંગલ છે, હું જાણું છું તું આંધળો છે, તને રસ્તો બતાવી દઉં. પેલો કહી, મને ભૂખ બહુ લાગી, ખાવાનું આપો પહેલાં. ભાઈ મારી પાસે ખાવાનું કંઈ નથી, ખાવાની પણ વ્યવસ્થા કરી દઉં, ચાલ તને, તારા ગામમાંથી જ હું આવું છું, પણ સાંભળ, 2 રૂપિયા આપ્યા હાથમાં, પકડી રાખાને. હાથ પકડી દોડતા દોડતા એક મોટી દિવાલ હતી ત્યાં હાથ અડાડ્યો, હાથ અડાડ્યા, હવે જો આ છે ને તારા ગામના નગરનો કિલ્લો છે, એને મેં હાથ અડાડ્યો. આ કિલ્લાની દિવાલને અડાડતો અડાડતો, હાથ અડાડતો અડાડતો સીધો જજે, થોડા સમયમાં જ નગરનો દરવાજો આવશે. પણ સાંભળ, આ 2 રૂપિયા આપ્યા છે ને, બે તને સલાહ આપું છું. નંબર 1, જેવો દરવાજો આવે, આ દિવાલ પૂરી થાય એટલે સીધો અંદર વળી જજે, ક્યાંય આગો પાછો ન થતો, ભૂલતો નહીં. બીજી વાત, હમણાં વરસાદ ગયો છે, ચોમાસું પૂરું થયું છે,
પાણી ખૂબ ગામનું બધું બહાર નીકળ્યું છે ને દરવાજાની આગળ એક એટલું મોટું ખાબોચિયું ભરાયું છે, એટલું મોટું ખાબોચિયું ભરાયું છે, તું આંધળો છે, એકલો છે, એમાં જો પડી જઈશ, રાત્રિ છે, તને કોણ બચાવશે? માટે ધ્યાન રાખજે, આ 2 રૂપિયા આ દિવાલ તને બતાવી, દરવાજામાં આવે સીધો અંદર જજે, ત્યાં જ દુકાનો છે, આ 2 રૂપિયા આપજે, તને ખાવાનું મળી જશે. સજ્જને આ આંધળાના બધા પ્રશ્નના જવાબ આપ્યા. સજ્જન પેલા ગામ જવા નીકળી ગયા. આંધળો દિવાલને અડતો અડતો નીકળ્યો છે. થાક હતો, ભૂખ હતી, એટલે ઉતાવળથી ઉતાવળો ચાલે છે કે જલ્દી હું પહોંચી જાઉં, જલ્દી મને ખાવાનું મળી જાય, જલ્દી ગામમાં જતો રહું. બરાબર, દિવાલને અડતો અડતો ઉતાવળથી નીકળ્યો છે. ઉતાવળમાં ને ઉતાવળમાં એક હાથમાં પૈસા છે, એક હાથમાં દિવાલ અડે છે. મગજમાંથી પેલું ભૂલાઈ ગયું. શું? સજ્જને કીધું હતું કે દરવાજો સીધો વળી જશે, અને આનું દુર્ભાગ્ય એવું મોટું, દરવાજો આવવાનું છે અને ખંજવાળ આવી. શું દાદા? ગુજરાતીની કહેવત છે ને, એ ત્યાંથી પડી. દરવાજો આવ્યો, ખંજવાળ આવ્યું ભાઈ, એટલે ખબર ન પડી દિવાલ ક્યારે પૂરી થઈ ગઈ. માથું ખંજવાળમાં રહ્યો, બરાબર, એક હાથે પૈસા પકડેલા, માથું ખંજવાળ તો ખંજવાળ તો ચાલતો જાય ચાલતો જાય, દિવાલ તો પૂરી થઈ ગઈ, ખબર પડી નહીં. આગળ ચાલ્યો ને, ભભાગ દઈન ખાડામાં પડ્યો. ગંદુ પાણી હતું, ચોમાસાનું પાણી હતું, જીવાતો હતી, મચ્છરો હતા. પડ્યો ને એટલે મચ્છરો ચોટ્યા, જીવાતો ચોટી, અને પૈસા હાથમાં છે પણ ભૂલાઈ ગયું, એ હાથ પણ છૂટી ગયો મચ્છર ઉડાડવામાં. માણ 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 ખાડામાંથી બહાર નીકળ્યો. ખાડામાંથી બહાર નીકળ્યો, હાથમાંથી પૈસા ગયા, દરવાજો ગયો, બાવરો બાવરો બૂમો પાડે પણ રાત્રે કોણ એનું સાંભળે. થોડો આગળ જાય અને જ્યાં હાથ અડાડે પાછી શું આવી? દિવાલ આવી. હવે શું કરવું પડે એને? પાછું આખો રાઉન્ડ મારવો પડે. સમજી ગયા તમે? મનુષ્ય જન્મ એ દરવાજા જેવો છે, અને 84 લાખ યોનિમાં ભટકવું એ પેલા દિવાલ ને અડીને હાથ ફેરવી ફેરવા જેવું છે. આ જીવ આંધળો છે, અજ્ઞાની છે, એને ખબર નથી. એક તો આંધળો છે ને એમાં 84 લાખ યોનિમાં ભટકતો હતો, બૂમો પાડતો હતો, ગર્ભવાસનું દુઃખ ભોગવતો, મને બચાવો બચાવો બચાવો. એમાં ભગવાને દયા કરી, તને જો મનુષ્ય જન્મમાં મોકલું છું, સાંભળ, બહુ મોટો ખાડો આવશે, કેટલા મચ્છરિયા વળગશે, સગાવાલા, મિત્રો, ભાઈબંધ, બરાબર, આ બધા કેવા છે? મચ્છરિયા જેવા. અને એ બધા તને વળગે એ પહેલાં તું સીધે સીધો વળી જજે. ક્યાં? સત્સંગમાં, ભક્તિમાં વળી જજે તું. મનુષ્યનો જન્મ પામીને તુરંત વળી જજે, દરવાજો એટલે તુરંત વળી જજે. પણ આ જીવ માન્યો નહીં, ખાડામાં પડ્યો. એમાં એમાં પેલા મનુષ્ય જન્મરૂપી 2 રૂપિયા હતા એ ગયા, 80-90 વર્ષનો થયો, મચ્છરિયા ઉડી ગયા, સગાવાલા બધા છોડીને જતા રહ્યા. ત્યારે એને થયું કે ઓહો, ભગવાનની ભક્તિ કરી હોત તો સારું, પણ હવે શું થાય? હવે તો દરવાજો જતો રહ્યો, હવે શું કરવાનું? કેવી જોરદાર મહારાજે વાત કરી, જે દિવસે ભૂલો પડી જાય એ રાત્રે તો ક્યારેક ઘરે પહોંચે ખરો. આ મનુષ્યનું શરીર, મનુષ્ય તન હે દેવ સ્વરૂપા, અંજવાળા જેવું આ મનુષ્યનું શરીર મળ્યું. અને જો માણસ વિષયોમાં ભોગવિલાસમાં ભૂલો પડી જાય તો પછી અંધારી રાત જેવી 84 લાખ યોની, એમાં તો જીવ ક્યારે મોક્ષને પામવાનો? દરબારોને વાત આરપાર ઉતરી ગઈ હશે દાદા. હા, કેવી સરસ મજાની મહારાજ વાત કરે છે, જુઓ. અનંત દેહ કે પાપ કો જીહ કે સિર હે ભાર, તેહી ભાર ઉતારને મનુષ્ય તન મિલે સાર, મનુષ્ય તન મિલે સાર. અનંત દેહ કે પાપ કો જીહ કે સિર હે ભાર. મહારાજ કેવી સરસ વાત કરે છે, અનંત દેહોથી કરેલા પાપોનો ઘણો ભાર જીવની માથે છે.
તે ભારને ઉતારવા માટે સારરૂપ આ મનુષ્યનું શરીર મળ્યું છે. હવે તે શરીરથી પાપ છૂટવાને બદલે નવા પાપ જો કરવામાં આવે તો તેનાથી છૂટવાનો બીજો કયો ઉપાય છે? આ મનુષ્યનું શરીર એ ભગવાને આપેલી તક છે. શેની તક? લખ 84 યોનિમાંથી છૂટવા માટેની તક. હ્યુમન બોડી ઇઝ એન એક્ઝિટ, એક્ઝિટ છે. નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી. એ જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથે જે આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથે જે. હમણાંની એક સત્ય ઘટના. મ્યાનમારના સૌથી ધનાઢ્ય શ્રીમંત એક વ્યક્તિ, હમણાંની જ ઘટના, મ્યાનમાર દેશના સૌથી શ્રીમંત સૌથી ધનાઢ્ય વ્યક્તિ, ઉંમર એટલી બધી હતી નહીં પણ એમને રોગ ડાયગ્નોઝ થયો, કેન્સર 4 સ્ટેજનું. ડૉક્ટરોએ કહી દીધું હવે તમારે બહુ ઓછા દિવસ જીવવાનું છે. અણધારી રીતે આટલી મોટી અચાનક આપત્તિ આવી, એટલો બધો શોક લાગ્યો, માણસ વિચારમાં ચડી ગયો કે મેં આ પૈસા ભેગા કર્યા હું પોતે ભોગવી પણ ન શક્યો, જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો, અબ જોની મિલકત આપતા એ સિકંદર ના બચ્યો. કેવું લખ્યું ઇતિહાસકારોએ, વિકરાળ દળ એ ભૂપાળ કાળથી નવ બચ્યો. બોલો, સિકંદર અડધી પૃથ્વીનો રાજા બને, અડધી કરતા વધારે પૃથ્વીને જીતી લઈ, દેશ યાદ આવે, સગા વાલા યાદ આવે, પુત્ર પત્ની યાદ આવે, પાછો વળે પોતાના દેશ સુધી ન પહોંચી શકે, કેટલી કરુણતા જુઓ તો ખરા. એને એમ થયું મેં કોના માટે કર્યું, મારા હાથ ખુલ્લા રાખજો. જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો, અબ જોની મિલકત આપતા એ સિકંદર ના બચ્યો. એનું સૈન્ય કેવું હતું? આખી પૃથ્વીને કચડી નાખે એવું હતું. હે, વિકરાળ દળ એ ભોપાળને કાળથી બચાવી શક્યું, ન બચાવી શક્યું. બોલો, હમણાંનો સિકંદર, તમે બધા અમેરિકાના માણસ જાણો, સ્ટીવ જોબ્સ, જેણે આઈફોન શોધ્યો, એપલ કંપનીનો માલિક, એક સમય એવો હતો અમેરિકાની સરકાર કરતા એપલની આવક વધારે હતી. આખી દુનિયામાં આ માણસને ધનકુબેર કહી શકાય આટલું વર્ચસ્વ પૈસામાં જમાવનાર એ માણસ, અને અચાનક મૃત્યુ થાય એનું 56 વર્ષની ઉંમરે. અને એણે દવાખાનામાં, હોસ્પિટલમાં જે છેલ્લા શબ્દો લખ્યા છે ને, પૈસાની પાછળ પાગલ બનેલા બધા માણસો એ શબ્દો રોજ યાદ રાખવા જોઈએ, ખરેખર યાદ રાખવા જોઈએ. આવી ઘટના રોજ ઘટે છે. યક્ષ પ્રશ્ન છે મહાભારતમાં કે આ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય શું? અહન્યહની ભૂતાની ગચ્છંતિ યમ મંદિરમ શેષા સ્થાવર મિચ્છંતિ કિમાશ્ચર્યમ અતઃ પરમ. રોજ રોજ હજારો માણસો કાળના કોળિયા બની રહ્યા છે, આટલા બધા માણસો મરી રહ્યા છે, એ જોઈ રહેનારા માણસો આટલા બધાને મરતા જોયા પછી પણ જાગતા નથી, આનાથી મોટું કયું આશ્ચર્ય, કયું આશ્ચર્ય. ક્યારેક ક્યારેક દુઃખ થાય. કેટલી સરસ મહારાજા દરબારોને વાત કરી છે, વિવેક એટલે આંખ, આંખ ખોલવાની વાત કરી છે. દરબારો, આ મનુષ્યનું શરીર શું વિષય ભોગ માટે આપ્યું છે? શું વૈભવ વિલાસ માટે આપ્યું છે? શું પાપ અને અનિતિ માટે આપ્યું છે? અને આજે આ શરીર છે એવું કાલે રહેવાનું છે? એ સતન ધન કે કોન બડાઈ, એ સતન ધન કે કોન બડાઈ. આ શરીર આજે આટલું રૂપાળું, આટલું સુંવાળું, આટલું સુંદર, શું આવતીકાલે હશે? અય ગજબ રે બુલાવા હરિકા
ए छोड़ सब कुछ जाना पड़ेगा। बद्दू छोड़ी ने एक दिवस निष्कुलानंद स्वामी ना गायो, ए जाना है नर जाना है घर छोड़ी अकेला, नर जाना है मेड़ी मंदिर मोल छोड़ के, एक दिन भोय बिछाना है। माटे विवेक थी आ संसार में रहेवु जोईए। स्वामी विवेकानंद कहता तमे संसार में छो ये प्रॉब्लम नथी, संसार तमारा में आवे छे ने ये प्रॉब्लम छे। जहाज पाणी में छे प्रॉब्लम नथी, पण जे दिवसे पाणी जहाज में आववानुं शरू थाय ने ते दिवस थी ए जहाज डूबवानुं शरू थाय। संसार आपणामां न आववा दईए, आपणे संसारथी पद्मपत्र मिवांभसा, संसारमां सरसो रहे मन रहे मुज पास, संसारमां लो पाय नहीं ते जाणो मुज दास। आवी रीते भगवानी भक्ति जो करिए, આવી રીતે ભગવાનને સાથે રાખીએ, પૂજ્યપાદ ગુરુજી કેટલી સરસ વાત કરે, તમારો સંસાર પણ સત્સંગ બની જશે, તમારો સંસાર બંધનનું નહીં મુક્તિનું કારણ બની જશે, તમારા પત્ની પુત્ર પિતા માતા પરિવાર તમારા માટે મોક્ષનો સહાયક બની જશે, ક્યારે તમારા ઘરમાં સત્સંગ હશે તો। હમણાં શિકાગોના ભક્તો એક ઝુંબેશ ઉપાડી છે, યોગેશ ભગત રાજેશ ભગત આ બધા ભક્તો એક ઝુંબેશ ઉપાડી છે। કેવી ઝુંબેશ? શિકાગોમાં દર 15 દિવસે સભા થાય છે, બધા લોયાધામ પરિવારના ભક્તો ભેગા થાય, આપણા વહાલા સંતો અહીંયાથી કથા કરતા હોય સ્કાઈપ પર, પણ 15 દિવસે ઘડો ઢોળી દો અને 15 દિવસમાં તો પાછું બધું ચટણી થઈ જાય। ભક્તોએ બહુ સારો વિચાર કર્યો ઘર સભા કરવા માટે, બધારી ભક્તોએ લગભગ ઘર સભા ચાલુ કરી છે શિકાગોમાં। હું તમને બધા ભક્તોને પણ કહું છું, આ મોટી કથા સારી વાત છે, પણ તમે તમારો પરિવાર માતા પિતા પુત્ર પુત્રી દાદા દાદી જે ઘરમાં હોય 2, 4, 5 સભ્યો ઘરની અંદર અડધો કલાક ભેગા થઈ, ગુરુજીનું સૂત્ર છે, ગુરુજીએ આપણને વારંવાર ટકોર કરી છે, એકવાર સાથે બેસીને ભોજન કરો અને એકવાર સાથે બેસીને ભજન કરો। ઇટિંગ એન્ડ પ્રેઇંગ ટુગેધર કીપ્સ ધ ફેમિલી બોન્ડેડ, બરાબર? પારિવારિક એકતા માટે આટલો ઉત્તમ બીજો કોઈ ઉપાય જ નથી। તમને જગાડવા માટે અમારી વાતો કરતા અમારી સાંભળેલી વાતો તમે સાથે બેસી મહારાજની આરતી કરો, ગમે ત્યારે કરી શકો, ગમે તે દિવસે કરી શકો, પણ પરિવારના સભ્યોની હાજરી હોવી જોઈએ। ભગવાનની આરતી કરીએ, એકાદ ધૂન કરીએ, એકાદ કીર્તન કરીએ 15 મિનિટ એમાં થાય, એકાદ શાસ્ત્ર ખોલી પરિવારનો એકાદ સભ્ય 15 મિનિટ વાંચે, બીજી 15 અડધો જ કલાક। આ નાની વાત ઘણી મોટી અસર કરનારી છે, ઘણી મોટી। હું જાણું છું એવા પરિવારો, હું ઓળખું છું એવા પરિવારો કે જે પરિવારોએ ઘર સભા શરૂ કરીને એ પરિવારના ઘરમાં કેટલી દિવ્યતા આવી। 100% સંતો દ્વારા જ હું તમને અમારો દાખલો આપું દાદા, તમે ઘણીવાર જાણો ઉપર આવો છો તમે બપોરે સંતોની સભા ચાલતી હોય કે નહીં, અમે આ મોટી સભા કરીએ ચોક્કસ, પણ એમાં અમારી બેટરી ડિસ્ચાર્જ થઈ જાય, પછી અમારી બેટરીને ચાર્જ કરવા માટે અમે પણ પૂજ્ય ગુરુજીની અમૃતવાણી સાંભળી સંતો ભેગા થઈને ચર્ચા કરીએ સત્સંગ કરીએ, એ નાની સભા એ અમારી બેટરી ચાર્જ કરે, ત્યાર પછી આ મોટી સભા અમે કરી શકીએ છીએ, અમારું બળ એ પૂરું પાડે છે। તમે આ મોટી સભા સાંભળો છો, બહુ સારી વાત છે, સાંભળવી જ જોઈએ, પણ સાથે સાથે ઘરમાં એક નાની સભા, તમારા પરિવાર પૂરતી એક સભા, ઘર સભા શરૂ કરો। પરિણામ શું આવશે? તમારા ઘરમાં જાગૃતિ આવશે। કેવી જાગૃતિ આવશે? બોલ્યા વગર ઘરના બધા પ્રશ્નો ઉકેલાતા જશે, બોલ્યા વગર, ટોક્યા વગર, કીધા વગર લોકોને પોતપોતાની ભૂલ સમજાવવા લાગશે, એકાબીજા સુધરવા લાગશે, એકાબીજા સમજવા લાગશે, આ જાગૃતિ ઘર સભાથી આવશે। માટે ઘર સભા કરો, ભલે ઘણા કે સ્વામી મારા ઘરમાં મેં બે જણાય કરી શકે, કેમ વળી તમે બે જણા હોય તો પ્રશ્ન ના થાય દાદા, બે જણા પણ કરવી, બે બે જણા, ઘણા કે એક એક હોય તોય કરી શકાય, કેમ
આપણે મહારાજની સાથે બેઠા છીએ, મહારાજની પાસે આરતી કરીએ સરસ મજાની, પણ જીવનમાં મોટી સભા કરીએ છીએ, જેમ આપણે દૈનિક પૂજા કરીએ છીએ, એવી જ રીતે આપણી ઘર સભા પણ કરવી જોઈએ. પરિવારના વ્યક્તિ સાથે બેસવું એ પણ એક મહાન પુણ્યનું કાર્ય છે. એક સારા સંત એમ કહેતા, બહુ સરસ એનું સૂત્ર છે, એક્ઝેક્ટ મને શબ્દ યાદ નથી, પણ પરિવારના પ્રેમ મંદિરમાં પરમાત્માને બિરાજમાન થવાનું ગમે છે. તમારા પરિવારમાં જ્યારે પ્રેમ જાગે છે, એક પ્રેમ મંદિર નિર્માણ પામે છે, ત્યારે પરમાત્મા એ પરિવાર મંદિરમાં પ્રગટ થાય છે. ધર્મને ભક્તિ જેવો પરિવાર, વસુદેવ અને દેવકી જેવો પરિવાર, નંદ અને યશોદા જેવો પરિવાર ક્યારે થશે? ભગવાન શ્રીહરિ અદ્ભુત વાત કરે છે, આ શરીર ભગવાને શેના માટે આપ્યું છે? પાપથી છૂટવા માટે. અને પાપથી છૂટવા માટે મળેલું આ શરીર, એનાથી જો માણસ પાપ કરશે તો બીજી કઈ એની પાસે તક બાકી રહી? બીજો કયો એને ચાન્સ મળવાનો? જેમાં વિવેક હોય તેને આ વાત સમજાય, જેને મોક્ષનો ખપ ન હોય એને શું સમજાવવાની? અંધ માણસ કૂવાને દેખતો નથી, જે દેખતો હોય તે જ તેનાથી બચી શકે. વિવેક વિનાનો માણસ તો કેવો છે? આંધળો છે. એને આ જન્મ મૃત્યુનો કૂવો દેખાતો જ નથી, એટલે તો જરૂર એમાં પડવાનો છે. ઘણા મોટા મોટા રાજાઓ એવા થઈ ગયા જેને સંત મળ્યા તેથી તે સંસારને તરી ગયા. ભગવાન શ્રીહરિના મુખની આવી વાણી સાંભળીને દરબારોએ વર્તમાન ધારણ કર્યા, નિયમ અંગીકાર કર્યા, પરસ્ત્રીને માતાના જેવી મનથી ગણી દારૂ માંસ ચોરીને કાયમને માટે તજી દીધા, બધા સત્સંગના આશ્રિત થયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરમાં ષષ્ઠ પૂર્વમાં શ્રીહરિએ ભડલી ગામના દરબારોમાં આગળ વિવેક અને અવિવેકની વાત કહી એ નામે પહેલો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.